एक મહત્વના સમાચાર મળી રહ્યા છે તે આપને જણાવી દઈએ. અલ્પેશ કથિરિયા જામીન પર મુક્ત થઈ ગયા છે. સુરતમાં ટ્રાફિક પોલીસ જ્યારે નો પાર્કિંગ ઝોનમાં પડેલ વાહનોને ટો કરી રહી હતી તે દરમિયાન જે આખી બબાલ સામે આવી છે. રૂપિયા 15000ના બોન્ડ પર હાલ તો અલ્પેશ કથિરિયાને આમાંથી મુક્ત કરાયા છે. જામીન પર મુક્ત અલ્પેશ કથિરિયા 15000ના બોન્ડ પર અલ્પેશ કથિરિયાને મુક્ત કરવામાં આવ્યા છે. તો કોર્ટમાં કાર્યવાહી ચાલી રહી હતી અને હવે અલ્પેશે જે પોતાની રજૂઆત કરી હશે ત્યારબાદ જામીન હવે અલ્પેશને મળી ગયા છે. 15000ના બોન્ડ પર મુક્ત કરવામાં આવ્યા છે અલ્પેશ કથિરિયાને. અલ્પેશ કથિરિયા જેના પર વિવિધ કલમો લગાવવામાં આવી હતી, ગુનાઓ વિવિધ દાખલ કરવામાં આવ્યા હતા પોલીસ દ્વારા. રાયોટિંગનો ગુનો તેમાં સામેલ હતો. આ સિવાય પોલીસ અધિકારીને ધમકાવવાનો એક આરોપ તેના પર લગાવવામાં આવ્યો હતો, તેને લઈને પણ ગુનો દાખલ કરાયો હતો. તો સરકારી મિલકતને નુકસાન પહોંચાડવાનો પણ આરોપ હતો. આ તમામ ગુનાઓ જે દાખલ કરવામાં આવ્યા હતા અને ટ્રાફિકની જે કાર્યવાહી થઈ રહી હતી તેમાં અડચણરૂપ બનવાનો આરોપ પણ અલ્પેશ કથિરિયા પર લગાવવામાં આવ્યો હતો. આ તમામ ગુનાઓ પોલીસ દ્વારા નોંધવામાં આવ્યા હતા. ત્યારબાદ તેને કોર્ટમાં હાજર કરાયો અને કોર્ટમાંથી હવે જામીન મળી ગયા છે અલ્પેશ કથિરિયાને. 15000ના બોન્ડ પર મુક્ત કરવામાં આવ્યા છે અલ્પેશ કથિરિયાને. મહત્વના સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે. તો સમર્થકોની ભીડ મોટી સંખ્યામાં કોર્ટની બહાર જોવા મળી રહી છે. પાસના કાર્યકર્તાઓ ક્યારનાય રાહ જોઈને બેઠા હતા કે ક્યારે અલ્પેશને જામીન મળે અને અંતે અલ્પેશની જામીન મુક્તિ થઈ છે. તો અલ્પેશ કથિરિયા જામીન પર મુક્ત થયા છે. 15000ના બોન્ડ સાથે તેની મુક્તિ કરવામાં આવી છે. તો આખો વિવાદ જે સવારથી શરૂ થયો હતો, એક ટ્રાફિકની જે સમસ્યા છે તેને લઈને, પાર્કિંગને લઈને જે કાર્યવાહી થઈ ટ્રાફિક પોલીસ દ્વારા, તેની સાથે બબાલ થઈ અલ્પેશ કથિરિયાની અને આ મુદ્દે પોલીસ સ્ટેશનમાં તેમને લઈ જવામાં આવ્યા. ત્યારબાદથી આખો મામલો વણસ્યો છે અને ત્યારબાદ લોકઅપમાં પણ અલ્પેશ કથિરિયાને પૂરવામાં આવ્યો હતો. તો જ્યારે સમર્થકો મોટી સંખ્યામાં અહીં ઉમટ્યા ત્યારે અલ્પેશ કથિરિયાને કોર્ટમાં લઈ જવામાં આવ્યો અને જે એકાદશાની કાર્યવાહી છે તે આરંભવામાં આવી અને કોર્ટમાં અલ્પેશ કથિરિયાએ જાતે જ પોતાની રજૂઆત કરી હતી. ત્યારબાદ હવે જામીન પર મુક્ત અલ્પેશ કથિરિયા. તો અલ્પેશે કહ્યું હતું, ન્યાયની જીત થશે, હું જાતે મારી રજૂઆત કરીશ. આવી વાત Zee24Kalak સાથે કરી હતી અલ્પેશે કોર્ટમાં જતી વખતે, અને કોર્ટમાં જઈને તેમણે પોતાની રજૂઆત કરી છે. ત્યારબાદ હવે જામીન મળી ગયા છે. ચેતન પટેલ માહિતી સાથે જોડાયા છે. ચેતન, આખરે અલ્પેશને જામીન મળ્યા છે, કઈ કઈ રજૂઆતો પર જામીન મળ્યા? અલ્પેશ કથિરિયાને 15000ના બોન્ડ પર જામીન મુક્ત કરી દેવામાં આવ્યો છે. સમગ્ર મામલાની અંદર જો વાત કરવામાં આવે તો અલ્પેશ કથિરિયાને વહેલી સવારે પોલીસ કર્મચારી સાથે માટાકૂટ થઈ હતી અને માટાકૂટ બાદ તેને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. તેની ધરપકડ કરવામાં આવી હતી, અલગ અલગ ગુના દાખલ કરવામાં આવ્યા છે અને ગુનાના આધારે તેની અટકાયત કરવામાં આવી. ત્યારબાદ તેની ધરપકડ થઈ હતી, અત્યારે તેને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો છે. કોર્ટમાં રજૂ કરાયા બાદ હવે અલ્પેશે તેને જામીન પર મુક્ત કરવામાં આવ્યો છે. 15000ના બોન્ડ લઈને તેને જામીન મુક્ત કરવામાં આવે છે. એટલે કહી શકાય છે કે ખૂબ મહત્વની અત્યારે ઘટનાક્રમ રહ્યો છે. સૌથી મહત્વની વાત અહીં એ પણ છે કે જે પ્રકારે આખી ઘટના બની હતી તેને લઈને વરાછા અને પાટીદાર વિસ્તારમાં ખૂબ મોટો માહોલ સર્જાયો હતો અને મોટી સંખ્યામાં પાટીદારો પણ અત્યારે કોર્ટ સંકુલમાં પહોંચ્યા છે. અલ્પેશને અહીંથી સીધો વરાછામાં લઈ જવામાં આવે તેવી શક્યતા પણ છે. જી બિલકુલ તેજસ, એટલે જામીન મળી ગયા છે અને સમર્થકોમાં કેવો ખુશીનો માહોલ, પાસના કાર્યકર્તાઓમાં કેવી પ્રતિક્રિયા? અત્યારે સ્પષ્ટપણે મોટી સંખ્યામાં પાટીદાર સમાજના લોકો કોર્ટ સંકુલમાં ભેગા થયા છે. અલ્પેશને જામીન મળ્યા બાદ તેઓમાં જરૂરથી ઉત્સાહનો માહોલ છે અને થોડાક જ સમયમાં અલ્પેશ કોર્ટ સંકુલમાંથી, જે કોર્ટના પરિચયમાંથી બહાર આવશે અને જે તેના સમર્થકો છે તેનું અભિવાદન ઝીલશે. સંભવતઃ એવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે કે પોલીસ તેને વરાછા પાછી લઈને જશે અને ત્યાંથી તેને મુક્ત કરશે, કારણ કે અહીં ઘડી જે માહોલ છે ખૂબ મોટી સંખ્યામાં પોલીસ કર્મચારીઓ તમામ લોકો અહીં ઘડી હાજર છે ત્યારે તેને લઈ જવામાં આવે તેવી શક્યતા છે. બિલકુલ તેજસ, અને આખા દિવસની જે કાર્યવાહી રહી ત્યારબાદ કોર્ટની કાર્યવાહી રહી, વકીલે શું કોઈ વાત જણાવી છે કે અંદર શું શું રજૂઆતો થઈ? કોર્ટની અંદર મીડિયાને એન્ટ્રી કરવામાં નહોતી આવી, મીડિયાને અંદર જવા દેવામાં નહોતું આવ્યું કોર્ટની અંદર. એટલે ફક્ત વકીલો અને જે પોલીસ અને તેના જે વકીલ હતા તે હતા. અલ્પેશ એવી દલીલ કરી હતી કે તે પોતે આખા કેસની અંદર દલીલ કરશે અને તે જ આખી રજૂઆત કરશે. એટલે અત્યારે શું દલીલ થઈ છે તે જાણી શકાયું નથી, પરંતુ કોર્ટને સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે જે રીતની ઘટનાક્રમ બની હતી, ટ્રાફિકના મુદ્દે, પાર્કિંગના મુદ્દે અલ્પેશ અને પોલીસ કર્મચારીઓ માટાકુટ થઈ હતી અને માટાકુટ બાદ તે જ્યારે રજૂઆત કરવા માટે પહોંચ્યો હતો ત્યારે પોલીસ દ્વારા તેને ધમકી આપવામાં આવી હતી, ગર્ભિત ધમકી આપવામાં આવી હતી અને તેના જ કારણે સમગ્ર મામલો વિચક્યો હતો તેવું તેનું કહેવું છે.
બિલકુલ, અને કોર્ટની બહાર પણ ઘર્ષણના દ્રશ્યો જોવા મળ્યા હતા, તો હાલ પરિસ્થિતિ કાબૂમાં છે કે કેમ? અત્યારે પરિસ્થિતિ સંપૂર્ણ કાબૂમાં છે. અલ્પેશ થોડાક સમયમાં જેલની બહાર આવશે અને તેને વઢાવવા માટે, તેની સાથે વાત કરવા માટે, તેને હાથ મિલાવવા માટે મોટી સંખ્યામાં પાટીદારો પણ અહીં પહોંચ્યા છે, ત્યારે પોલીસે પણ ચાપતો બંદોબસ્ત અહીં ગોઠવી દીધો છે. જી તેજસ, આભાર આપનો માહિતી માટે. તો અલ્પેશ કથિરિયાને જામીન પર મુક્ત કરવામાં આવ્યા છે. અલ્પેશને 15,000 બોન્ડ પર મુક્ત કરવામાં આવ્યા છે કોર્ટ દ્વારા. તો કોર્ટમાં અલ્પેશે જાતે જ પોતાની રજૂઆત કરી હતી અને આ રજૂઆત બાદ હવે જામીન મળી ગયા છે અલ્પેશને. અલ્પેશની મુક્તિ થઈ છે. તો અહીંથી પરત અલ્પેશને વરાછા પોલીસ સ્ટેશન લઈ જવાય તેવી શક્યતા છે, કારણ કે જે રીતે અહીં સમર્થકોની ભીડ જોવા મળી રહી છે, પાસના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત, તેને જોતા અલ્પેશને અહીંથી મુક્ત નહીં કરાય તેવી શક્યતા. તો અલ્પેશ કથિરિયા જામીન પર મુક્ત. તો અલ્પેશ કથિરિયાને જ્યારે મુક્ત કરવામાં આવ્યા છે અને એક આરોપો અલ્પેશ કથિરિયા પર લગાવવામાં આવ્યા હતા, પરંતુ આખરે 15,000 રૂપિયાના બોન્ડ પર મુક્ત કરવામાં આવ્યા છે. તો પોલીસ સાથે ગેરવર્તણૂક કરી હોવાનું પોલીસ કમિશનરે કહ્યું છે અને અપશબ્દો બોલીને ધમકી આપી હતી તેવો આરોપ પણ પોલીસ કમિશનરે અલ્પેશ પર લગાવ્યો છે. તો પોલીસ કમિશનરે આ તમામ આરોપો અલ્પેશ પર લગાવ્યા છે. અલ્પેશનું જે વર્તન હતું તે યોગ્ય નહોતું, ગેરવર્તણૂક તેણે કરી છે પોલીસ કર્મીઓ સાથે, અપશબ્દો કહ્યા છે, ધમકી આપી છે, અને આ પ્રકારના જે ગેરવર્તનની વાત છે તે પોલીસ કમિશનરે કરી છે અલ્પેશ માટે. સમાચારોમાં આગળ વધીશું, હાલ રોકાઈએ એક બ્રેક માટે. વેલકમ બેક. મહત્વના સમાચાર હાલે મળી રહ્યા છે કે અલ્પેશ કથિરિયાની મુક્તિ થઈ ચૂકી છે. જામીન પર મુક્ત કરવામાં આવ્યા છે અલ્પેશ કથિરિયાને. કોર્ટમાં રજૂઆત થઈ ત્યારબાદ અલ્પેશને જામીન મળી ગયા છે. 15,000 બોન્ડ સાથે અલ્પેશની મુક્તિ કરવામાં આવી છે. અલ્પેશને થોડી જ વારમાં કોર્ટની બહાર લાવવામાં આવશે, જ્યાં સમર્થકો તેમની રાહ જોઈને ઉભા છે. તો અલ્પેશ અહીંથી સમર્થકોનું અભિવાદન ઝીલીને કદાચ વરાછા પોલીસ સ્ટેશન પર તેમને લઈ જવાય તેવી પણ શક્યતા છે. અહીં જે રીતે સમર્થકોની ભીડ છે મોટી સંખ્યામાં, તેને જોતા તેમને વરાછા પોલીસ સ્ટેશન લઈ જવાય અને ત્યાંથી મુક્ત કરાય તેવી શક્યતા હાલ તો જોવાઈ રહી છે. તો રૂપિયા 15,000 બોન્ડ પર અલ્પેશ કથિરિયાની આખરે મુક્તિ. તો એક નાની બાબતને લઈને આખો વિવાદ જે શરૂ થયો હતો તે હવે ક્યાંક થાળે પડ્યો છે. હાલ તો જામીન પર મુક્તિ થઈ છે અલ્પેશ કથિરિયાની, ત્યારે સમર્થકોમાં પણ આનંદ. તો પાસ દ્વારા અલ્ટિમેટમ પણ આપવામાં આવ્યું હતું અલ્પેશની મુક્તિને લઈને, ત્યારબાદ તરત જ કોર્ટમાં રજૂ કરવાની કાર્યવાહી હાથ ધરાઈ પોલીસ દ્વારા. તો અલ્પેશને લઈને પોલીસ કોર્ટમાં આવી પહોંચી. કોર્ટમાં જતી વખતે અલ્પેશે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે ન્યાયની જીત થશે, સાથે હું જાતે જ મારી રજૂઆત કરીશ તેમ પણ અલ્પેશે કહ્યું હતું. તો કોર્ટમાં તેમણે જાતે પોતાની રજૂઆત કરી અને આ રજૂઆતો બાદ હવે જામીન મળી ગયા છે અલ્પેશ કથિરિયાને. તો અલ્પેશ કથિરિયા મુક્ત થઈ ગયા છે હાલ જામીન પર. થોડી જ વારમાં કોર્ટની બહાર આવશે અલ્પેશ કથિરિયા. તો થોડા જ સમય પહેલા રાજદ્રોહ કેસમાંથી જેલ મુક્ત થયેલ અલ્પેશ કથિરિયા ફરી એકવાર આજે વિવાદોમાં સપડાયા હતા. ખૂબ જ નાની બાબત હતી, નો પાર્કિંગમાં કાર પાર્ક કરવાની બાબત હતી. તેને લઈને ટ્રાફિક પોલીસ સાથે તેમને રકઝક થઈ, બબાલ થઈ અને ટ્રાફિક પોલીસ કર્મીએ તેમને તમાચો માર્યો હોવાનો આક્ષેપ તેમણે લગાવ્યો. ત્યારબાદ તેમને ગાડીમાં બેસાડવામાં આવ્યા, વાનમાં પણ તેમની સાથે આ પ્રકારનું વર્તન થયું તેવો આક્ષેપ હતો. તો તેજસ મોદી આપણી સાથે જોડાઈ ગયા છે સમગ્ર માહિતી સાથે. તેજસ, જે રીતે અલ્પેશ કથિરિયાની જેલ મુક્તિ થઈ છે, હાલ માહોલ કેવો છે, અલ્પેશની રજૂઆતો શું શું રહી? Uh...
જેલમાંથી તેની મુક્તિ થઈ છે કહ્યું નથી, પરંતુ પોલીસમાંથી તેની મુક્તિ થઈ છે. કોર્ટે તેને જામીન આપ્યા છે. આપણી સાથે યશવંત વાડા છે, જે અલ્પેશના વકીલ છે. વાત કરીએ, અલ્પેશને જામીન આપી દેવામાં આવ્યા છે, 15,000 બોન્ડ પર તેને મુક્તિ કરવામાં આવી છે. શું દલીલ રહી છે અને કયા મુદ્દાના આધારે અલ્પેશને જામીન મળ્યા છે? તમે હમણાં 2-4 દિવસથી જોતા હશો, કારણ કે જે તે સમયે અલ્પેશ જેલમાં હતો ત્યારે એના જે સમર્થકો પાસ સમિતિના, એની ઉપર કંઈક પોલીસે જે અમાનુષી અત્યાચાર કરેલો હતો એની કંઈક લેખિત ફરિયાદ લઈને સરથાણા પોલીસ સ્ટેશનમાં હતો. અને મને કંઈક ને કંઈક અંશે એવું લાગે છે કે હમણાં 2 દિવસ પહેલાં મુખ્યમંત્રીનું જે નિવેદન હતું એ કે ગૃહ વિભાગ અને મહેસૂલ વિભાગમાં જે ભ્રષ્ટાચાર હોય એવું કંઈક પોલીસ ગભરાઈ ગઈ છે કે લઈને વરાછા પોલીસ સ્ટેશનમાં, કાપોદ્રામાં ક્રાઇમ બ્રાન્ચની વિરુદ્ધમાં પણ આવી ફરિયાદો આવવાનું શરૂ થાય અને કોઈકને કોઈ ભોગે એની ઓફિસે જઈને અલ્પેશ કથિરિયાને ઉશ્કેરીને અને એની વિરુદ્ધમાં ખોટી ફરિયાદ, તદ્દન ખોટી ફરિયાદ આપી છે કે જે ટ્રાફિકનો જે મુદ્દો એમને ઉઠાવ્યો છે, કોઈ પ્રકારે અડચણ ન કરી રોડ ઉપર વાહન નહોતું, એમનું પ્રાઇવેટ પાર્કિંગમાં હતું, આમ છતાં 2 ફરિયાદ એક સમયને લઈને. અને તમને નવાઈ થશે કે બીજી ફરિયાદ તો અલ્પેશ કથિરિયા પોલીસ કસ્ટડીમાં હોય ત્યારનો સમય લખ્યો છે. એટલે નામદાર કોર્ટે માં મેં પણ દલીલ કરી અને એક આરોપી તથા અલ્પેશ કથિરિયા પોતે એડવોકેટ હોય એણે પણ નામદાર કોર્ટનું સમગ્ર ધ્યાન દોર્યું છે કે વરાછા પોલીસ સ્ટેશનની અંદર શું ચાલી રહ્યું છે અને ત્યાં પોલીસનું કેવી વર્તણૂક હોય છે, એની હરકતો છે એ વગેરે બધી જે પ્રકારની દલીલો થઈ અને નામદાર કોર્ટે અલ્પેશને 15,000 જામીન પર મુક્ત કર્યો છે. ખાસ કરીને જે ફરિયાદ દાખલ કરવામાં આવી છે, પોલીસની શું દલીલ હતી, પોલીસની તરફથી શું દલીલ કરવામાં હતી કે શા માટે આખી ઘટના બની, શું કહેવું છે પોલીસનું? પોલીસે માત્ર ને માત્ર ફરિયાદની અંદર કે ભાઈ ફરજમાં રૂકાવટને અડચણ કરી છે એ એમની જે મૌખિક દલીલ હતી અને સાથે સાથે એમણે રાજદ્રોહની દલીલો કરી કે સાહેબ નામદાર સેશન કોર્ટે એમને જામીન મુક્ત કર્યા ત્યારે પણ અમુક શરતોનું પાલન કરવાનું હતું જે બિનજરૂરી હતું. પણ કંઈક ને કંઈક અંશે પોલીસ પાસે દલીલ કરવા માટે કોઈ મુદ્દો જ ન હોય, માત્ર ને માત્ર પાટીદાર આંદોલનને કચડી નાખવા માટે જેટલા વધુમાં વધુ કેસ કેવી રીતે કરી શકાય અને સરકારનો હાથો બનીને જે આ પોલીસ કામગીરી કરી રહી છે એના માટે નામદાર કોર્ટે આજે તુરંત જેવા બેલ એપ્લિકેશન અમે એપ્લિકેશન મૂકી છે અને નામદાર કોર્ટે એને 15,000 બોન્ડ પર જામીન મુક્ત કર્યો. અન્ય જે આરોપી હતા ખાસ કરીને ધાર્મિક અને એ લોકોને પણ સરકારી મિલકતોને નુકસાન પહોંચાડવાના કેસમાં અટકાયત કરવામાં આવી હતી, એ લોકોને પણ લાવવામાં આવ્યા છે, શું કહેશો? સાહેબ હું એક જ વાત કરું છું કે ટ્રાફિકના મુદ્દાને લઈને જ્યારે ઘટના બને છે, આપ સાહેબ ફરિયાદ જોશો તો બંને ફરિયાદ કોમન છે. આમાં ડેમેજ ટુ પબ્લિક પ્રોપર્ટી એક્ટ આવ્યો ક્યાંથી? કઈ મિલકતને નુકસાન કર્યું? માત્ર જે ધાર્મિકની વાત કરો છો તમે, નરેશને બીજા જે છે, માત્ર પીઆઈ સાહેબે એવું કહ્યું કે ભાઈ તમે નહીં, આ ટોળાને દૂર કરો, 5 વ્યક્તિ તારી સાથે રહેવા દે અલ્પેશ, એને બદલે એ જે 5 વ્યક્તિનું નામ જે બોલે એને આરોપી બનાવી દીધા પોલીસે. એટલે આ અંધેરી નગરી ગંડુ રાજા જેવી નીતિ છે ગુજરાતમાં. હું માનું ત્યાં સુધી ન્યાયતંત્રે જે આજે એમને જે થપાટ મારી છે ઓર્ડરથી કંઈક અંશે પોલીસે સુધરવું જોઈએ. સ્પષ્ટપણે હતા અલ્પેશ અને અન્ય આરોપીઓના વકીલ તમામ લોકોના 15,000 બોન્ડ પર જામીન મંજૂર કરી દેવામાં આવ્યા છે. કોર્ટ પરિસરની જો વાત કરવા તો હું આપણે કોર્ટ પરિસરનો માહોલ પણ બતાવીશ કે કઈ રીતે મોટી સંખ્યામાં કોર્ટ પરિસરની અંદર અલ્પેશના સમર્થકો અહીં પહોંચ્યા છે, અલ્પેશને સ્વાગત કરવા માટે લોકો અહીં પહોંચ્યા છે, પોલીસ બંદોબસ્ત પણ અહીં ગોઠવી દેવામાં આવ્યો છે અને સ્પષ્ટપણે જોઈ શકાય છે કે મોટી સંખ્યામાં જે અહીં લોકો છે, પાટીદાર સમાજના લોકો છે, તે તમામ અહીં પહોંચ્યા છે અને 15,000 બોન્ડ પર કોર્ટે જામીન મંજૂર કરી દીધા છે. તમામ આરોપીઓના આ જામીન મંજૂર થઈ ગયા છે અને જે રીતે અલ્પેશના વકીલે કહ્યું કે આ જે ચુકાદો છે એની અંદર કોર્ટ દ્વારા એ પણ દલીલ, કોર્ટની અંદર એ પણ દલીલ કરવામાં આવી હતી પોલીસ દ્વારા કે રાજદ્રોહનો મામલો છે, તે રાજદ્રોહના મામલાની અંદર અલ્પેશે કેટલીક શરતોના આધીન તેને જામીન મળ્યા હતા તો તેનો પણ ઉલ્લેખ કરવામાં હતો, પરંતુ કોર્ટે તમામ દલીલો નકારી કાઢી છે અને તમામ જે આરોપીઓ હતા તે તમામ આરોપીઓને કોર્ટે અત્યારે 15,000 બોન્ડ પર જામીન આપી દીધા છે. જી જી તેજસ, આભાર આપનો સમગ્ર માહિતી માટે. તો હાલ તો કોર્ટે જામીન પર મુક્ત કર્યા છે તમામને, તો અલ્પેશની સાથે તેના સમર્થકો સામે પણ જે ગુનો દાખલ કરાયો હતો તમામને મુક્ત કરવામાં આવ્યા છે. તો અન્ય વધુ સમાચારો માટે આપ સતત જોતા રહો ઝી.